હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું છું નિશાંત કતીરા અને આજે આપણે શીખીશું સ્વાધ્યાય 13.4નો દાખલા નંબર 4. થોડોક મોટો સમ છે, થોડોક નહીં બહુ વધારે મોટો સમ છે, પણ ઇઝી છે. બરાબર, તો કોન્ફિડન્સથી આપણે આ સમ ગણશું અને જરાય પણ ડર રાખ્યા વગર આ સમ આપણે કરશું. અને મને ખાતરી છે કે જો તમે મારાથી પહેલાં સ્ટાર્ટ કરશો તો તમે પણ કરી શકો છો. થોડીક હિંમત બતાવવાની જરૂર છે. તો મારી ચેલેન્જ છે તમને કે તમે આ સમ મારાથી પહેલાં ગણી શકો છો કે નહીં. ટ્રાય તો કરો, ક્યાંય પ્રોબ્લેમ થાય તો વિડીયોમાં જોઈ લેજો. ઓકે, તો લેટ સ્ટાર્ટ સમ નંબર 4. રકમ વાંચું છું. એક વાસણ ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે, તે ઉપરથી ખુલ્લું છે અને શંકુના આડછેદ જેવા આકારનું છે. તેની ઊંચાઈ 16 સેમી તથા બંને અંત્ય વર્તુળોની નીચેની અને ઉપરની ત્રિજ્યાઓ 8 સેમી અને 20 સેમી છે. દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં રૂપિયા 20 પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો. તો દૂધ કેટલા રૂપિયાનું થાય છે તે આપણે શોધવાનું છે. આ વાસણ બનાવવા માટે વપરાતા ધાતુની શીટની કિંમત રૂપિયા 8 પ્રતિ 100 સેમી વર્ગના દરે શોધો અને પાઈ બરાબર 3.14 લ્યો. તો બે દાખલા કરવાના છે. સૌથી પહેલાં આપણે આ વાસણમાં કેટલું દૂધ સમાય છે તે શોધવાનું છે અને તે દૂધની કિંમત શોધવાની છે. અને બીજો સમ, આપણે આ જે વાસણ બનાવવા માટે ધાતુની શીટનો ઉપયોગ કર્યો છે તે શીટની કિંમત શોધવાની છે. તો વી હેવ ટુ ડૂ ટુ સમ્સ, વી હેવ ટુ સોલ્વ ટુ સમ્સ. એન્ડ ફર્સ્ટ સમ વી હેવ ટુ ફાઇન્ડ વોલ્યુમ, ઘનફળ શોધવાનું છે. અંદર કેટલું દૂધ સમાશે, અંદર કાંઈ પણ ભરવાનું હોય તો ઘનફળનો સૂત્ર આવે. તો જુઓ કેવી રીતે થશે. બહુ સિમ્પલ છે. આડછેદ આકારનું એક વાસણ છે, એની અંદર આપણે દૂધ ભરવાનું છે. ઊંચાઈ આપેલી છે, બંને ત્રિજ્યાઓ આપેલી છે અને ઘનફળ બહુ સિમ્પલ છે. શંકુના આડછેદ આકારના વાસણનું ઘનફળ, ઘનફળનો સૂત્ર ચલો 1/3πh ગુણ્યા r1² + r2² + r1 × r2. પાઈની કિંમત 3.14 લેવાની છે. ઊંચાઈ આપેલી છે 16 સેમી. r1 એટલે મોટી ત્રિજ્યા, r2 એટલે નાની ત્રિજ્યા. બે ત્રિજ્યાઓ આપેલી છે, 8 સેમી અને 20 સેમી. તો r1 તરીકે 20 લેશું, r2 તરીકે 8 લેશું. વર્ગ છે એટલે વર્ગ 20 × 8. પોઈન્ટ દૂર નહીં કરો તો એ ચાલશે, કારણ કે આગળ જતાં કદાચ કાંઈ કટ નહીં થાય. 20નો વર્ગ 400, 8નો વર્ગ 64 અને 20 × 8 = 160. આ બધાનો સરવાળો 400 + 160 એટલે 560, 560 અને 60 એટલે 620 + 4 = 624. પોઈન્ટ દૂર કર્યો હોત તો એ કટ થઈ શકે નહીં, તમારી મરજી. પોઈન્ટ દૂર કરી નાખવું હોય તો કરી નાખવાનું. ચલો હવે આ બધાનું આપણે ગુણાકાર કરીએ. 3 કટ થાય છે, 3 × 2 = 6, 3ના પાડામાં 2 ન આવે એટલે 0 અને 3 × 8 = 24. તો 208. સૌથી પહેલાં 208 × 16નું ગુણાકાર કરીએ, ત્યારબાદ જે જવાબ આવશે એના ગુણ્યા 3.14 કરશું. તો 208 × 16, 6 × 8 = 48 + 8 + 4, 6 × 2 = 12, 8 × 4 = 12 + 2 = 1, 3328, 3328 × 3.14. પોઈન્ટ છે જ નહીં એમ સમજીને ગુણાકાર કરીએ અને જે આન્સર આવશે એમાં પાછળથી બે સ્થાન પછી પોઈન્ટ મૂકી દેશું. 3 × 8 = 24 + 4 + 2, 3 × 2 = 6 + 2 = 8, 3 × 3 = 9, 3 × 3 = 9. એક સાથે ગુણાકાર કરીએ તો એ જ આવશે. થોડી ભૂલ થાય છે.
ત્રણ સંખ્યા છે એટલે બે ઝીરો આવે, ત્રણ અઠા ચોવીસના ચાર વધી બે, ત્રણ દુ છ ને બે આઠ, ત્રણ તેરી નવ, ત્રણ તેરી નવ. એક સાથે ગુણાકાર કરીએ તો એના એ જ આવશે. ચારની વારી, ચાર અઠા બત્રીસના બે વધી ત્રણ, ચાર દુ આઠ, આઠ ને ત્રણ અગિયારના એક વધી એક, ચાર તેરી બાર ને એક, તેરના ત્રણ વધી એક, ચાર તેરી બાર ને એક તેર, ચાર ને બે છ ને ત્રણ નવ, આઠ ને છ ચૌદ, દસ ને ચાર ચૌદ. બે સ્થાન પછી પોઈન્ટ મૂકી દઈએ તો 10,449.92. શું? સેમીઘન. તો આ સેમીઘનમાં જવાબ મળ્યું, પણ આપણે કેટલું દૂધ સમાઈ શકે તે શોધવાનું છે. અને દૂધ પ્રવાહી વસ્તુ છે, અને પ્રવાહી વસ્તુ તમને ખ્યાલ છે હંમેશા લીટરમાં મપાય. તો આને આપણે સેમીઘનને લીટરમાં કન્વર્ટ કરશું, અને એનો સૂત્ર તમને યાદ છે? એનો સૂત્ર છે 1000 સેમીઘન = 1 લીટર. જો આવી રીતે સમીકરણ બનાવશું, જો 1000 સેમીઘન = 1 લીટર, તો આપણી પાસે કેટલા સેમીઘન છે? 10,449.92 સેમીઘન = કેટલા લીટર? ચોકડી ગુણાકાર 10,492.92 10,449.92 × 1 અને છેદમાં આવશે 1000. હવે છેદમાં 3 ઝીરો છે, તો પોઈન્ટને આપણે 3 સ્થાન આગળ ખસેડવું પડશે. તો 10.400 આ બધું આવશે. પોઈન્ટની પાછળ ઘણા બધા નંબર્સ છે. આપણે પોઈન્ટ પાછળ બે સંખ્યા મૂકીએ, તો પોઈન્ટ પાછળ યાદ રાખજો, જો ત્રીજી સંખ્યા આ 5 હોય અથવા 5થી વધારે હોય તો એને દૂર કરી અને આગળની સંખ્યામાં 1 ઉમેરી નાખવાનો. તો આ 5 કરતાં મોટી સંખ્યા છે 9, તો આ બધું નીકળી જશે પાછળથી, અને 4ના શું બની જશે? 5 બની જશે, એટલે 10.45 આવશે. 10.45 લીટર. તો વાસણમાં 10.45 લીટર દૂધ છે. હવે આ દૂધની કિંમત શોધવાની છે, અને 1 લીટર દૂધનો ભાવ આપેલો છે કેટલા રૂપિયા? 20 રૂપિયા. તો હવે આપણે દૂધ જે છે તે કુલ કેટલા રૂપિયાનું છે તે શોધીએ. દૂધની કુલ કિંમત બરાબર 10.45 × 20. બસ આ બંનેનું ગુણાકાર, 2 × 5 = 10, 1 × 2 = 8, 1 = 9, 2 × 0 = 0, અને 2 × 1 = 2. ઝીરોથી ગુણાકાર કરવાનું કોઈ મતલબ નથી. બે સ્થાન પછી પોઈન્ટ છે, તો પાછળથી બે સ્થાન પછી પોઈન્ટ મૂકી દઈએ. તો જવાબ મળ્યો 209 રૂપિયા. તો વાસણમાં જે દૂધ છે 10.45 લીટર, તેની કુલ કિંમત રૂપિયા 209 થશે. હવે આ તો હજી માત્ર અડધો સમ જ થયો છે, હજી અડધો સમ બાકી છે. જુઓ શું છે, અહીં સુધી આપણો દાખલો થઈ ગયો. આ વાસણ બનાવવા માટે વપરાયેલા ધાતુની શીટની કિંમત રૂપિયા 8/100 સેમી² ના દરે શોધો. તો હવે આ વાસણ બનાવવા માટે જે શીટનો ઉપયોગ થયો છે તેની આપણે કિંમત શોધવાની છે, અને એના માટે અત્યારે મારી પાસે જગ્યા નથી. તો આ દાખલો હું બગાડી નાખું છું, અને ફરીથી જે બીજો દાખલો છે તે આપણે ગણીએ. ધાતુની શીટની કિંમત શોધવા માટે આપણે શું કરવું જોઈશે? ધાતુની શીટની કિંમત શોધવા માટે આપણે આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. ઉપરાંત આમાં જે વાસણ છે, વાસણમાં આપણે દૂધ ભરવાનું છે, એટલે વાસણનો નીચેનો ભાગ તો આપણે બંધ જ રાખવું પડશે, નહીંતર તો દૂધ બહાર નીકળી જશે, ઢોળાઈ જશે. તો આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નીચે જે વર્તુળાકાર ભાગ છે તેનું પણ ક્ષેત્રફળ. તો ક્લિયર થયું? જો સૂત્ર લખું છું, એક મિનિટ. અને આડછેદની વક્ર સપાટી શોધવા માટે આપણે તિરેક ઊંચાઈ પણ જોઈશે, અને તિરેક ઊંચાઈ રકમમાં ક્યાંય આપેલી નથી. તો સૌથી પહેલાં આપણે તિરેક ઊંચાઈ શોધીએ. તિરેક ઊંચાઈ શોધવાનો સૂત્ર તમને ખબર છે, L² = H²
પ્લસ આર વન માઇનસ આર ટુ આખા કૌંસનો વર્ગ. આર વન એટલે મોટી ત્રિજ્યા, આર ટુ એટલે નાની ત્રિજ્યા. ઊંચાઈ આપણી પાસે છે 16 સેમી. આર વન એટલે મોટી ત્રિજ્યા 20, આર ટુ નાની ત્રિજ્યા 8. 20 માઇનસ 8 એટલે 12. 16નો વર્ગ 256, 12નો વર્ગ 144. આ બંનેનો સરવાળો 400. અને 400 કઈ સંખ્યાનો વર્ગ થાય? 20નો વર્ગ થાય. બંને જગ્યાએથી વર્ગ વર્ગ દૂર કરીએ એટલે L બરાબર 20. તો તિર્યક ઊંચાઈ આપણને મળી ગઈ 20 સેમી. બસ હવે આપણે સૂત્ર લખીએ. ધાતુની સીટનું ક્ષેત્રફળ બરાબર શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નીચેના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ. આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે પાઈ એલ ગુણ્યા આર વન પ્લસ આર ટુ, અને નીચેના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ. હવે નીચેના વર્તુળમાં કઈ ત્રિજ્યા છે, નાની ત્રિજ્યા કે મોટી ત્રિજ્યા? તો જુઓ રકમમાં કહ્યું છે વર્તુળોની નીચેની અને ઉપરની ત્રિજ્યાઓ 8 સેમી અને 20 સેમી છે. તો નીચેની ત્રિજ્યા 8 સેમી છે એટલે કે નાની ત્રિજ્યા છે, અને નાની ત્રિજ્યા માટે આપણે આર ટુ લખીએ છીએ. બસ હવે કિંમત મૂકીએ, પાઈ 3.14 લેવાના છે, એલ આપણે શોધ્યા 20, આર વન, આર વન એટલે મોટી ત્રિજ્યા 20 પ્લસ આર ટુ નાની ત્રિજ્યા 8, ફરીથી પાઈ 3.14, આર ટુ નાની ત્રિજ્યા 8નો વર્ગ એટલે કે 2 વખત, 3.14 ગુણ્યા 20 ગુણ્યા 28 પ્લસ 3.14 ગુણ્યા 8 ગુણ્યા 8. ચલો શું કરીએ, પોઈન્ટ દૂર કરીએ. ચલો અહીં તો 0 0 કટ થઈ ગયા, વધારે કટ કરશું તો પછી ભાગાકાર કરવું પડશે એટલે આપણે એમ જ રહેવા દઈએ અને કંઈ કટ નથી કરતા. હવે ગુણાકાર કરી લઈએ, 28નું 56, 56 ગુણ્યા 314, 17584 છેદમાં 10 પ્લસ 8864, 64 ગુણ્યા 314. પોઈન્ટ દૂર ન કર્યા હોત ને તોય ચાલત, પણ કરી નાખ્યા તો વાંધો નહીં. 6 4 24 ના 4 વધી 2, 6 1 6 ને 2 8, 6 3 18, 4 4 16 ના 6 વધી 1, 4 1 4 ને 1 5, 4 3 12. ₹20,096 છેદમાં 100. ફરીથી પોઈન્ટ મૂકવા પડશે, થોડીક વધારે મહેનત થઈ ગઈ પણ ચાલશે. ચાલો ગણિતનો દાખલો આપણે કોઈ પણ રીતે કરી શકીએ, જ્યાં સુધી આપણે કાંઈ ખોટું નથી કર્યું ત્યાં સુધી બધું બરાબર છે, પછી ભલે ને 1-2 સ્ટેપ વધુ ઓછા થઈ જાય. હવે બંનેનો સરવાળો, બંનેનો સરવાળો પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે સરવાળો કરીએ. અહીં 0 મૂકી દેવાનું. 1959.36 સેમી વર્ગ કે ઘન, ક્ષેત્રફળ છે એટલે વર્ગ. તો આ વાસણ બનાવવા માટે જે સીટ જોઈશે ધાતુની તે 1959.36 સેમી વર્ગ જેટલી જોઈશે, અને હવે આપણે આની કિંમત શોધવાની છે.
અને કિંમત માટે આપણને ભાવ આપી દીધું છે. જુઓ શું છે, ધાતુની સીટની કિંમત રૂપિયા 8 પ્રતિ 100 સેમી વર્ગ, એટલે કે 100 સેમી વર્ગના 8 રૂપિયા, અને આપણે જરૂર છે 1959.36 સેમી વર્ગ, તો કેટલા રૂપિયા? તો સમીકરણ બનાવીએ. જો 100 સેમી વર્ગની કિંમત બરાબર રૂપિયા 8, તો 1959.36 સેમી વર્ગની કિંમત કેટલી? ફરીથી ચોકડી ગુણાકાર, 1959.36 ગુણ્યા 8 અને છેદમાં 100. ફરીથી પોઈન્ટ દૂર કરીએ, અથવા એક કામ કરીએ, આપણે આ બંનેનું ગુણાકાર કરી લઈએ પહેલાં, અને ત્યારબાદ જે જવાબ આવશે એમાં પોઈન્ટને આપણે બે સ્થાન આગળ ખસેડી લેશું. તો 1959.36 ગુણ્યા 8, આ તો મોઢે પણ થઈ જશે. ચલો, 8 6 48 ના 8 વધી 4, 8 3 24, 24 ને 4 28 ના 8 વધી 2, 8 9 72 ને 2 74 ના 4 વધી 7, 8 5 40 ને 7 47 ના 7 વધી 4, 8 9 72 72 ને 4 76 ના 6 વધી 7, 8 1 8, 8 ને 7 15, અને બે સ્થાન પછી પોઈન્ટ, છેદમાં 100. છેદમાં 100 છે, 2 0 છે, એટલે પોઈન્ટ હજી પણ બે સ્થાન આગળ આવશે, એટલે 156.75 અથવા આવી રીતે લખીએ પૂરેપૂરું. અને તમને ખ્યાલ છે કે પોઈન્ટ પછીની જો ત્રીજી સંખ્યા 5 હોય અથવા 5થી મોટી હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરાઈ જાય અને પાછળનું બધું નીકળી જાય. તો 4 ના 5 થઈ જશે 156.75 રૂપિયા. તો ધાતુની સીટની કુલ કિંમત 156.75 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો બહુ મોટો છે, એક્ઝામમાં કદાચ આવી રીતે ડબલ સમ નહીં પૂછે, સિંગલ સમ જ પૂછશે, કાં આ પૂછશે ઘનફળવાળો દાખલો, અથવા તો તમને ક્ષેત્રફળવાળો દાખલો પૂછશે. અને હવે આપણો માત્ર એક જ સમ બાકી રહેશે આ ચેપ્ટરનું, જે સમજવા માટે તમારે નેક્સ્ટ વિડીયો જોવો પડશે. થેન્ક યુ.